વિરોધ વચ્ચે રૂપાલાને રાહત. ચૂંટણી પંચે આપી ક્લીન ચીટ. રાજકોટમાં રાજપૂતો અંગે નિવેદન આપીને વિવાદમાં આવેલા પરસોત્તમ રૂપાલાને મોટી રાહત મળી છે. આચારસંહિતા ભંગની ફરિયાદમાંથી ચૂંટણી પંચે રૂપાલાને ક્લીન ચીટ આપી છે. વળી રાજકોટ જિલ્લા કલેક્ટરે જે તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે એ રિપોર્ટમાં પરસોત્તમ રૂપાલાને નિર્દોષ ઠેરવ્યા છે. જ્યારે રૂપાલાને નિર્દોષ છોડવા અંગે કલેક્ટરને પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે કલેક્ટરે સદંતર મૌન ધારણ કર્યું. એટલું જ નહીં, નો કમેન્ટ્સ કહીને છૂટી પડ્યા. રિપોર્ટ શું તૈયાર કરવામાં આવ્યો અને શું કાર્યવાહી? નો કમેન્ટ્સ. એમનું કારણ શું કોમેન્ટ્સ ન કરવા? નો કમેન્ટ્સ. મુખ્ય ખાલી રિપોર્ટ શું સબમિટ કર્યો? નો કમેન્ટ્સ. આચારસંહિતાનો ભંગ નથી કર્યો? નો કમેન્ટ્સ. ક્ષત્રિય સમાજનું અપમાન નથી કર્યું? નો કમેન્ટ્સ. ચોક્કસથી કોઈ પણ જાતની કોમેન્ટ કરવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર જે પ્રભવ જોશી સાહેબ છે તે તૈયાર નથી. ત્યારે આ દ્રશ્યો છે કે જેના જે રૂપાલા અને ક્લીન ચીટ મળી, કઈ રીતે મળી, સમાજનું અપમાન થયું છે કે કેમ, તેને લઈને કઈ રીતની ક્લીન ચીટ આપવામાં આવી છે તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. કેમેરામેન ધવલ. રાજકોટ કલેક્ટરે ત્રણ મુદ્દા આધારે તપાસ રિપોર્ટ આપ્યો, જેમાં પ્રથમ મુદ્દો હતો કે ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનનો વિડીયો અધૂરો હતો. બીજો મુદ્દો એ હતો કે વાલ્મીકી સમાજનો ભજન કાર્યક્રમ હતો, કોઈ જે રાજકીય સભા નહોતી. જ્યારે ત્રીજો મુદ્દો એ હતો કે પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અંગે નિવેદન આપ્યું હતું. ધર્મ જ્ઞાતિ અલગ હોય છે, એમાં ક્ષત્રિયની લાગણી દુભાવવાનો આશય નહોતો. જિલ્લા કલેક્ટરના રિપોર્ટના આધારે ચૂંટણી પંચે રૂપાલાને ક્લીન ચીટ આપી છે. જોકે રાજપૂત સમાજ હજી સુધી રૂપાલાને માફ કરવા તૈયાર નથી. રૂપાલા સામે રાજપૂત સમાજમાં રોષ કેમ છે એ પણ તમને જણાવીએ. અને બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું. પણ એ નતા હેટ્યા. આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે. તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. સાંભળ્યું, રૂપાલાના આ નિવેદનથી રાજપૂત સમાજ રોષે ભરાયો છે. રાજપૂતોની એક જ માંગ છે કે રાજકોટ બેઠકથી પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે, નહીં તો રાજપૂતોનો એક પણ મત ભાજપને નહીં મળે. ન માત્ર રાજકોટ પણ રાજ્યભરમાં રાજપૂતો એક થયા અને રૂપાલાનો વિરોધ કરતા અંતે રૂપાલાએ ગોંડલમાં જાહેર મંચથી રાજપૂતો સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી હતી. એટલું જ નહીં, બે હાથ જોડીને રાજપૂત સમાજની માફી પણ માંગી હતી. મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. હું મારા માટે નહીં, મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે ભલે રૂપાલાએ જાહેરમાં માફી માંગી હોય, પણ તીર જ્યારે બાણમાંથી છૂટી જાય તો તે પાછું નથી આવતું. રાજપૂત સમાજે પણ રૂપાલાની આ માફીને સ્વીકારી નથી. રોષ હજુ યથાવત છે. એટલું જ નહીં, રાજપૂતાણીઓએ રાજકોટ બેઠકથી ચૂંટણી લડવાનું પણ એલાન કરી દીધું. જો રૂપાલાને નહીં હટાવે તો જીતવા પણ નહીં દે તેવો પ્રણ લીધો છે. ભલે ચૂંટણી પંચે રૂપાલાને ક્લીન ચીટ આપી હોય, પણ રાજપૂતો મનના મક્કમ છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી. અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ સ્ટેન્ડ છે, અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મીટિંગ
આના પછી કોઈ મીટિંગ ક્ષત્રિય સમાજ કરવાનું નથી. આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીનો વિરોધ ક્યાંય પણ ગયા નથી, જવા પણ નથી માંગતા. પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોવડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે, માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં પૂરો ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે. તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે. અમારી સાથે બધા સંપર્કમાં છે પણ અમે બધા એને કહ્યું છે કે શાંતિ રાખો. દરેક રાજ્યોમાં આનું ભાર ગુજરાતની તો વાત ભૂલી જાઓ, 26 સીટની વાત ભૂલી જાઓ, આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે. કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા, અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો. પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા થઈ રહેલો વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પંચે રૂપાલાને ક્લીન ચીટ આપી દીધી છે. ભાજપના મોટા નેતાઓ આ મુદ્દે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે, ત્યારે રાજપૂત સમાજ અડીખમ છે કે રૂપાલાને ટિકિટ આપશે તો ભાજપને રાજપૂતોના વિરોધનો ચોક્કસથી સામનો કરવો પડશે અને તેની સીધી અસર થશે લોકસભાની ચૂંટણી પર. હવે ભાજપ આ મુદ્દે શું નિર્ણય લે છે એ જોવું રહ્યું. શનિ મૈયર અને દર્શન રાવલ સાથે પાર્થ જાની, બીટીવી ન્યૂઝ.